સમગ્ર રાજ્યમાં એક તરફ જ્યાં કોરોનાની મહામારી સમયે હાહાકાર મચ્યો છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં કોરોના ન થાય તે માટે ગેરંટી આપતી એક તાંત્રિક બાપુની દુકાન ખુલી છે. જોકે આ અંગે જાગૃત નાગરિકે પોલીસમાં ફરિયાદ કરતા ધુતારો ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોરોના કહેર વચ્ચે ભોરી પ્રજાને છેતરવાનું કામ વિસનગરમાં આવેલા વિનસ ગિફ્ટ આર્ટિકલની દુકાનથી શરૂ થયું હતું, જેમાં બાપ બેટાએ ભેગા મળી બળદેવદાસ બાપુના પગલા પોતાના ઘરે કરાવો તો કોઈને પણ કોરોના નહીં થાય તેવી ગેરંટી આપતી જાહેરાત એક ખાનગી સમાચારપત્રમાં છપાવી હતી. વિસનગરના જાગૃત નાગરિકોએ અંધશ્રદ્ધાની આ બાબતને લઈને વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વિસનગરમાં પૂજાવિધિ દ્વારા કોરોના ભગાડવાની લાલચ આપતા ઠગબાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ડોંગી બાપ દીકરો દુકાનનો શટર પાડી ફરાર સાપામાં ભ્રામક જાહેરાતને લીધે પોલીસ કેસ થયો હોવાની માહિતી મળતા બંને ઠગબાજો દુકાન બંધ કરી ભૂગર્ભમાં સંતાઈ ગયા છે. જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરતા તે સ્વિચ ઓફ આવી રહ્યો છે. સ્થાનિકોની ફરિયાદના આધારે પોલીસે આ અંગે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. વિસનગરમાં પૂજાવિધિ દ્વારા કોરોના ભગાડવાની લાલચ આપતા ઠગબાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ઠગબાજો સામે કડક પગલાંની માંગ. સમગ્ર બનાવને લઈને વિસનગરના નાગરિકો પોલીસને ઠગબાજો સામે વહેલી તકે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે, જેથી કોઈ ભોળા વ્યક્તિઓ તેમની જાનમાં ફસાય, પૈસાનું એંધાણ ન કરી બેસે. અતુલ પટેલ, ZS TV, વિસનગર. ત્રીસ તારીખના દિવસે એક વીકલીની અંદર એક જાહેરાત હતી કે ગુરુ મહારાજના પગલાં કરાવો, વિધિ કરાવો અને કોરોના ભગાવો. આવી એક જાહેરાત તિરુપતિ માર્કેટની અંદર વિનસ ગિફ્ટ પેલેસ કરી અને નંદુભાઈની દુકાન છે એ ભાઈએ જાહેરાત આપેલી એમના મોબાઈલ નંબર સાથે. અને કોઈને થાય કોરોના તો એની જવાબદારી બળદેવદાસ બાપુને, બળદેવદાસ બાપુ એટલે એમના પિતા છે, બીજું કોઈ. આવી જાહેરાતના અનુસંધાને સવારે અમારે ગ્રાહક સુરક્ષાની અંદર એક ફરિયાદ આવી હતી અમારા કારોબારી મિત્ર, ભાઈ આના સામે શું થઈ શકે. પછી સાંજે અમે મિટિંગ કરી અને મિટિંગની અંદર એવું નક્કી કર્યું ભાઈ આ છેતામણી લોભામણી જાહેરાત છે અને પબ્લિકને છેતરવાનું એક કારસો છે તો આના માટે ફરિયાદ નોંધાવી જોઈએ. એ આધારે અમે ફરિયાદ ટાઈપ કરી વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કારણ કે જો કોરોના કાળની અંદર આવા લેભાગુ તત્વો હોય અને કોરોના જો વિધિઓથી જ મળતો હોત તો રસીની માટે આટલા સરકાર શું કેમ પ્રયત્નો કરે છે. મહારાજને 500 રૂપિયા આપ્યા, ભાઈ આ બનાવટી વાત છે. કોઈ મહારાજે કંઈક તમને કીધું નહોતું કે જાહેરાત આપો, જાહેરાત આપવા કે તમે જાતે ગયા છો, તો એના મનમાં મેલી મુરાદ છે. અને પોલીસ આના સામે સખતમાં સખત કાર્યવાહી કરે અને પ્રજા જાગૃત થાય અને આવા તત્વોને જાહેરમાં લાવે. કોરોના કોઈ વિધિઓથી નથી મટવાનો, કોરોના માટે ટેસ્ટિંગ કરાવો, દવા લો, એની જે સરકારની ગાઈડલાઇન છે એ પ્રમાણે રહો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને માસ્ક પહેરો, તો જ કોરોના મળશે, નહીં તો કોરોના નહીં જાય. અને રસીની રાહ જુઓ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે.
ખીલ ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે, મોં કરદર પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે, સામાજિક પ્રસંગે લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે, વાળ ચામડી નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે, સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007990903।